पूर्व जमाई सासू पर तीक्ष्ण हत्या न घाजी की करपीण हत्या करता स्थानिक लोगों दौड़ी आवीने आरोपी ने झड़पी पाड़ी पुलिस ने हवाले कर्यो हतो। लांबवेल पंचायत पासेना फळियामां रहता आश्रे 70 वर्षना वृद्ध रंजनबेननी तेमना पूर्व जमाईए आज सवारे जाहेरमां तीक्ष्ण हत्याना घा झीकी करपीण हत्या करता चकचार मची जवा पामी छे। वृद्धा रंजनबेननी पुत्रीना लग्न थोड़ा वर्षो पहला चकलासीना जादवपुरा गामना निकुंज बारोट साथे थया हता, परंतु बन्ने पति पत्नी वच्चे मनमेळ न थता थोड़ा समय पहला छूटा छेड़ा लईने रंजनबेने पोतानी दीकरीना लग्न अन्य जग्याए कर्या हता, जेनी रीस राखी पूर्व जमाई निकुंज बारोटे आजे सवारे लांगवेल गाममां आवी सासु रंजनबेननी खुल्याम तीक्ष्ण हत्यारथी घा झीकी हत्या करी नाखी हती। हत्यानी घटनाने लईने आजूबाजूना रहीसो घटना स्थळे आवी पहोंच्या हता अने आरोपीने रंगे हाथ पकड़ी पाड्यो हतो। हत्यानी जाण थता आणंद रूरल पोलीस घटना स्थळे आवी अने आरोपीनी अटकायत करी मृतक महिलाना मृतदेहने पीएम माटे मोकली हत्यानो गुनो नोंधवानी तजवीज हाथ धरवामां आवी हती। શું નામ છે બેન તમારું? દીપિકા પટેલ। દીપિકા પટેલ, આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા, શું ઘટના? અમે એ સામે જ હતા, અમે એ બહાર હતા અને અમે જારીની અંદર હતા। આ મારા પડોશી થાય છે અને દીકરીની એની પહેલા લગ્ન થયેલું, અમે છૂટું લીધેલ છે અને આજે એકદમ ગામમાં આવ્યો અને પછી ગમે તેમ ગારો બોલીને જતો રહ્યો। પછી અમે લોકો આ એ જે અમારા રંજનબેન ગુજરી ગયા જેની ઉપર એણે હુમલો કર્યો, એ બેનની દીકરીનો પહેલા એણે લવ મેરેજ કરેલું એ ભાઈ હતો અને આવ્યો અને ગમે તેમ એકદમ છરો લઈને આવ્યો અને અમે ત્રણ ચાર જણ ઊભા હતા, અમે એકદમ ઝોપાની અંદર બેસી ગયા અને બેન બહાર વાત કરવા ઊભા રહ્યા, એણે ઝોપો અમારો બહારથી વાંખી દીધો અને એમની ઉપર હું નજરે જોઉં છું મોટો છરો લઈ આવ્યો હતો અને ઉપર એને ઘા વારંવાર ઝીક્યા અને પછી અમે બહુ બૂમાબૂમ કરી અંદર ઝોપાની અંદરથી, તો લોકો આ દોડીને આવ્યા અને ભૂમિત પટેલે એને લાકડી લઈને આવ્યો, એની જોડે નાની હતી પણ એને બચાવવાની કોશિશ, એમાં એને છરો હાથમાંથી ઝૂંટવી લીધો પણ ત્યાં સુધી એ થોડી વાર અમે જલ્દી ખોલીને બહાર એને ખોલ્યું એટલે બહાર આવ્યા, ત્યાં સુધી એ જીવતા હતા અને થોડીક વારમાં એ મૃત્યુ પામ્યા। આ ઘટના મેં વારંવાર પોલીસ સ્ટેશનમાં આ ભય ઉપર પહેલાં પણ એ દીકરીને બહુ ત્રાસ ગુજારતો તો નહીં આવે ત્યારે એને મારતો તો, મારી પર એકથી બે વાર હુમલા કરેલા છે, અમે પોલીસ સ્ટેશનમાં કેસ પણ કરેલા છે, અમે એમને જણાવેલો છે કે એ સાયકો છે અને વારંવાર એનો ભય હતો એની પર હુમલો કરેલો છે, પહેલાં નાનું ચપ્પુ લઈને આવેલો અંદર ઘરમાં બેસી જઈને હુમલો કરેલો, ત્યારે પણ અમે પોલીસ સ્ટેશનમાં લખાયેલું, અમે વારંવાર રજૂઆત કરેલી કે આ સાયકો છે, જ્યારે અત્યારે છેલ્લે આજે કશો નિવેડો ના આવ્યો અને આજે એની મા એની છોકરીની મમ્મી ઉપર આજે છરાથી અને આજે મોતને નિપજ્યા છે, અમે એવું ઈચ્છીએ છીએ કે એને એવી સજા થાય કે આ જીવન કેદ થાય અને ક્યારે પણ એને જમીન ના મળે। પોલીસ સ્ટેશન હતા, ઇન બિટવીન અમને ખબર પડી કે લાંબેલ એક કોઈ વ્યક્તિએ એક ઉંમરલાયક માજીને છરીના ઘા માર્યા છે, જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે અત્યારે હાજર છે અને આગળ આગળની પોલીસ કાર્યવાહી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। હા, આરોપી અહીંયાથી જગ્યા પરથી જ આરોપી ગામવાળાએ પકડી રાખ્યો હતો, તે આરોપી અને ઉપયોગમાં લેવાયેલ હથિયાર અહીંયા જ છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, આણંદ।